વેલકમ વિદ્યાર્થી મિત્રો વેવ મોશનમાં સેશન નવ કે જેમાં આજે જે ડબલ યુ નીટના આપણા અભ્યાસને આગળ વધારીએ જેમાં સુપર પોઝિશન ઓફ વેવ્સ હવે એકચ્યુઅલી આ જે ટોપિક છે એ ટોપિક ત્રણ વિભાગોમાં વેચાયેલો છે તો સુપર પોઝિશન મતલબ શું તરંગોનું સંપાતીકરણ સુપર પોઝ થવું એટલે સંપાત થવું તો આપણે જ્યારે વ્યવહારમાં આપણે બોલતા હોઈએ હું બોલતો હું તમને ભણાવતો હોઉં તમે પણ વારંવાર વચ્ચેને વચ્ચે બોલતા હો તો નોઈઝ સર્જાય છે આ નોઈઝ એક પ્રકારનું સંપાતીકરણ છે કોનો ધ્વનિ તરંગોનું તો આમ જ્યારે બે કે તેથી વધુ તરંગો માધ્યમના કોઈ કણ કે બિંદુ હવે કણ ક્યારે તો કે યાંત્રિક તરંગોના કિસ્સા મતલબ કે જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય એવા તરંગોને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ તો તે કિસ્સામાં કણના દોલનો થતા હોય છે અને બિંદુ ક્યારે તો ક્યારે જ્યારે આ તરંગો બિનયાંત્રિક તરંગો હોય દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના તરંગો ત્યારે મધ્યમના કોઈ કણના દોલન નથી થતા પરંતુ માધ્યમના દરેક બિંદુ પાસે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના ના થાય જેની વિગત અભ્યાસ તમે કરશો જ તો આ કણનું પરિણામી સ્થાનાંતર એ તે દરેક વડે ઉદભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદી સરવાળા બરાબર હોય છે હવે જો માધ્યમનો કોઈ પણ કણ આપેલ તરંગોને લીધે વેક્ટર વાય વન વેક્ટર વાય ટુ અપ ટુ વેક્ટર વાય એન સ્થાનાંતરો અનુભવતો હોય તો કણનું પરિણામી સ્થાનાંતર શું થાય તો દરેક સ્વતંત્ર સ્થાનાંતરોના સદી સરવાળા જેટલું થાય બરાબર ધ્યાન આપજો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે જ્યારે બે કે તેથી વધુ તરંગો માધ્યમના કોઈ કણ કે બિંદુ પર સંપાત થાય ત્યારે કણનું પરિણામી સ્થાનાંતર કે દરેક સ્વ તરંગ વડે ઉદભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદી સરવાળા બરાબર હોય હવે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે બે એક સમાન તરંગ સ્પંદ છે સમાન સમાન કહેવાનો અર્થ બંનેના કમ વિસ્તાર સરખા છે આવૃત્તિ પણ સરખી છે અને તેઓ એકબીજા તરફ ગતિ કરી રહ્યા છે અને આ દોરી પર તેઓ સંપાત થવાના છે જેમ જેમ તરંગ સ્પંદો એકબીજાની નજીક આવશે ધ્યાન આપજો અને જ્યારે કોઈ બિંદુ પર સંપાત થશે ત્યારે ધારો કે આનો કંપ વિસ્તાર બે સેન્ટીમીટર હોય તો જે પરિણામી જે બિંદુ પાસે તરંગો સંપાદ થયા તેનો પરિણામી કંપવિસ્તાર એ પણ કેટલું થશે ટુ પ્લસ ટુ ફોર સેન્ટીમીટર કઈ દિશામાં ઉર્ધ્વ દિશામાં તો તમે જુઓ અહીંયા બે સેકન્ડ અને ત્રણ સેકન્ડની વચ્ચેના સમયમાં બે તરંગો એકબીજા પર ક્રોસ થાય છે એકબીજાને ક્રોસ કરે છે બે અને ત્રણ સેકન્ડ વચ્ચેના સમયમાં અને એ વખતે તેઓ પોતાની વ્યક્તિગત પ્રકૃતિ ભૂલી જાય છે વ્યક્તિગત પ્રકૃતિ મતલબ તરંગ સ્પંદો પોતાનો મૂળ સ્વભાવ ભૂલી જાય છે અને એક નવા તરંગ સ્પંદનું ટેમ્પરરી નિર્માણ કરે છે ક્ષણિક નિર્માણ કરે છે જે આપણા માધ્યમના જે બિંદુ પી હતું ધારો કે પી બિંદુ હતું એ પીને હવે નવું સ્થાનાંતર ફોર સેન્ટીમીટર આપે છે જો એક જ તરંગ સ્પંદ પ્રસરી પ્રસરતું હોત તો પીનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય મહત્તમ સ્થાનાંતર કેટલું થાય બે સેન્ટીમીટર પણ આવા સંપાતીકરણને લીધે ક્ષણ પૂરતું આવું એક નવું તરંગ સ્પંદ જાણે કે નિર્માણ થયેલું છે એમ બોલી શકાય વિદ્યાર્થી મિત્રો ત્રણ સેકન્ડ પછી તમે જોઈ શકો બંને તરંગસ્પંદો જાણે કંઈ ન બન્યું હોય તેમ પોતાનો મૂળ સ્વભાવ જાળવીને પોતપોતાની ગતિની દિશામાં ગતિ કરે છે આમ તરંગ સ્પંદો પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવે છે બરાબર જ્યારે પણ કોઈ બિંદુ પાસે સંપાત થાય ત્યારે દરેક પોતપોતાની ફરજ સ્વતંત્ર રીતે બજાવે છે અને આવું સંપાતીકરણ એકબીજા પર કોઈ અસર ઉત્પન્ન કરતું નથી સંપાતીકરણ પૂરું થઈ ગયા બાદ તરંગ સ્પંદો પોતાની મૂળ આકાર જાળવી રાખીને આગળ વધતા હોય છે તો ધ્યાન આપજો જે આકૃતિ આપણે ભણી ગયા એના અનુસંધાનમાં મેં લખ્યું છે કે આકૃતિમાં બે સમાન તરંગ સ્પંદો એકબીજા તરફ ધારો કે એક મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે આ તરંગ સ્પંદો જુદા જુદા સમયે સમયેની જે સ્થિતિઓ છે તે આકૃતિમાં આપણે બતાવેલી છે તરંગ સ્પંદો બે સેકન્ડ અને ત્રણ સેકન્ડ વચ્ચેના સમયગાળામાં એકબીજાને ક્રોસ કરે અને ખાસ આ તરંગોના સંપાતીકરણને લીધે માધ્યમના કણનો કંપ વિસ્તાર દરેક સ્વતંત્ર સ્પંદ અથવા તરંગ સ્પંદ વડે ઉદ્ભવતા કંપ વિસ્તાર કરતા બમણો મળે છે પણ જો સમાન કંપ વિસ્તારવાળા અને વિરુદ્ધ આકાંડના એને એકબીજા તરફ ગતિ કરતા તરંગ સ્પંદો એકબીજા પર સંપાત થાય તો શું થાય તો જે ડબલી મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે સમાન કંપ વિસ્તાર ધારો કે અહીંયા પણ કંપ વિસ્તાર આપણે બે સેન્ટીમીટર લઈ લઈએ આવા તરંગ સ્પંદો એક બીજા તરફ ગતિ કરે છે અને મધ્યમના કોઈ પી બિંદુ પાસે સંપાત થાય છે એક પોઈન્ટ પાંચ સેકન્ડ સમય આની પરિસ્થિતિ શું હશે તે આપણે આકૃતિમાં બતાવી છે બંનેની બે પોઈન્ટ પાંચ સેકન્ડ તમે જુઓ છો શરૂઆતમાં બંને તરંગ સ્પંદો વચ્ચેનું અંતર એમના કંપ વિસ્તાર વચ્ચેનું અંતર કેટલું હતું પાંચ કેટલું હતું પાંચ તો આજો બે પોઈન્ટ પાંચ આપણ બે પોઈન્ટ પાંચ મીટર અંતર કાપે તો એકબીજા પર સંપાત થાય અને આવું સંપાત થાય તે માટે આવું સંપાત થાય તે માટે આપણે શું વિચારી શકીએ કે તેઓ બે પોઈન્ટ પાંચ સેકન્ડમાં દરેક બે પોઈન્ટ પાંચ મીટર બે પોઈન્ટ પાંચ મીટર અંતર કાપીને આ માધ્યમના પી બિંદુ પાસે સંપાદ થાય હવે જે શૃંગ પ્રકારનું તરંગ સ્પંદ છે એ પી કરણને કહેશે ભાઈ ઉપર સ્થાનાંતર કર તો જે ગર્ત પ્રકારનું તરંગ સ્પંદ છે એ પીને કહેશે ભાઈ નીચે તરફ સ્થાનાંતર કર કરીની હાલત મુશ્કેલ છે પી ની હાલત મુશ્કેલ ભરેલી છે તો જે પીની હાલત છે એની જે મુશ્કેલી છે એનું નિવારણ શું તો કે પીનું સ્થાનાંતર શૂન્ય થાય કેમ બંનેના કંપ વિસ્તાર સરખા છે હા ધારો કે આ બે સેન્ટીમીટર એટલે પાંચ સેન્ટીમીટર હોત આ બે સેન્ટીમીટર હોત તો પરિણામી સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં કેટલું થયું હોત ત્રણ સેન્ટીમીટર સેમ ક્વેશ્ચન જે ડબલ યુ મેઇનમાં આ જ રીતે ડેટા થોડા આંકડાઓ જુદા હતા પણ તરંગો આ રીતે સંપાત થતા હતા સાચી આકૃતિ આપણને આપેલી હતી કે ભાઈ આ રીતની આકૃતિ બને છે દોરી સીધી થઈ જાય છે યાદ રાખજો આ તૂટક રેખા જોતા નહીં તમે ફક્ત બતાવી છે અહીંયા પણ આ વખત દોરી સીધી થઈ જાય છે તો શું તરંગો એકબીજાની અસર નાબૂદ કરી શું ઊર્જા નાબૂદ થઈ ગઈ જવાબ છે ને આ વખતે જે આ કણ પી છે ને એ કણ પી દોલનોની મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે કણ પી શું છે દોલનોની મહત્તમ ગતિ ઉર્જા તે ધરાવે છે મતલબ કે આ તરંગોની ઉર્જા ગઈ ક્યાં કણ પી ના દોલનની મહત્તમ ગતિ ઉર્જા બરાબર સમજવા જેવું છે

આ જે બાબત છે ને ખાસ ધ્યાન રાખજો આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે હવે આગળ વધીએ તો આ બધી માહિતી જે મેં સમજાવી તે જ છે અહીંયા આપણા અભ્યાસમાં પણ એ પહેલા જ્યારે જોઈ લઈએ કે ઉપરોક્ત બંને પરિસ્થિતિઓમાં જોઈ શકાય કે તરંગો સંપાતીકરણ બાદ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે બરાબર પરંતુ સંપાતીકરણ વખતે આ તરંગ સ્પંદોથી એક નવું જ તરંગ સ્પંદ ઉત્પન્ન થાય એ પણ બરાબર છે ચાલો હવે આપણા અભ્યાસમાં આપણે ત્રણ પ્રકારના સંપાતીકરણને ધ્યાનમાં લેવાના છે ફર્સ્ટ જ્યારે સમાન આવૃત્તિ ધરાવતા તરંગો બે કે તેથી વધુ તરંગો એક જ દિશામાં ગતિ કરીને એકબીજા પર સંપાત થાય ત્યારે બનતી ઘટનાને વ્યતિકરણ કહીશું મતલબ શું આવૃત્તિઓ સમાન મતલબ તરંગ લંબાઈ સમાન તો સમાન તરંગ લંબાઈ બની શકે કંપ વિસ્તાર જુદો હોય આનો કંપ વિસ્તાર એ વન છે આનો કંપ વિસ્તાર એ છે પણ બંનેની આવૃત્તિઓ કે તરંગ લંબાઈઓ સમાન છે આ બંને તરંગો એક જ દિશામાં ગતિ કરીને એકબીજા પર સંપાત થાય તો બનતી ઘટનાને આપણે બોલીશું વ્યતિકરણ શું બોલીશું ને વ્યતિકરણ ઇન્ટરફિયરન્સ ચાલો તો આ પહેલી ઘટના છે બીજી ઘટના છે કે જો આવૃત્તિ સહેજ જુદી પડે તો શું થાય તો જ્યારે બે કે તેથી વધુ તરંગો કહે જેમની આવૃત્તિ એકબીજાની સહેજ જુદી છે ત્યારે તેમના સંપાતીકરણને લીધે મળતી ભૌતિક અસરને સ્પંદ કહેવાય બીટ્સ બૌગત્યનો કન્સેપ્ટ છે અને ત્રીજું સૌથી મહત્વનું જ્યારે સમાન કંપ વિસ્તાર સમાન આવૃત્તિવાળા અને પરસ્પર વિરોધ દિશામાં ગતિ કરતા તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય ત્યારે તેઓ સ્થિત તરંગો ઉત્પન્ન કરશે શું ઉત્પન્ન કરશે સ્થિત તરંગો તો આવા ત્રણ કન્સેપ્ટ છે સુપર પોઝિશનના જેને આપણે આવનારા બે સેશનમાં કમ્પ્લીટ કરી નાખીશું સૌથી પહેલાં વ્યતિકરણનો કન્સેપ્ટ જોઈએ ધારો કે એસ વન અને એસ ટુ બે ઉદ્ગમો છે તરંગ ઉદ્ગમો છે એસ વનમાંથી ઉસર્જાયેલું તરંગ એક્સ અંતર કાપીને માધ્યમના કોઈ પી કણ પર પહોંચે છે એસ ટુમાંથી ઉડસર્જાયેલું તરંગ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપીને પી બિંદુ પાસે પહોંચે છે તો બરાબર ધ્યાન આપજો એસ વન અને એસ ટુમાંથી ઉઠસર્જાઈને પી બિંદુ પાસે પહોંચતા તરંગો માટે પથ તફાવત તો પથ તફાવત શું થશે તો પથ તફાવત થશે ડેલ્ટા એક્સ પથ તફાવત એટલે અંતરનો તફાવત આ એક્સ આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તો અંતરનો તફાવત તમને મળશે ડેલ્ટા એક્સ હવે સમાન આવૃત્તિ ધરાવતા તરંગોને શું ઉદ્ગમો કહે છે કોહેરન્ટ વેવ્સ જ્યારે અસમાન આવૃત્તિ ધરાવતા तरंगों ने असु संबद्ध असु संबद्ध तरंगों के भाई कावृत्ति समान सुसंबद्ध तरंगों कोहेरेंट वेव्स आवृतियों असमान नॉन कोहेरेंट वेव्स धारो के हां s1 माथी उत्सर्जित आता तरंगों कांप विस्तार a1 च એસ ટુમાંથી ઉઠસ જતા તરંગનો કંપ વિસ્તાર એ ટુ છે હવે આવૃત્તિઓ સરખી છે બરાબર જુજો બંનેની આવૃત્તિઓ ધારો કે એફ જ છે તરંગ ઝડપ પણ સરખી જ છે કારણ કે એક જ માધ્યમ છે તો એફ અને વી સમાન હોવાથી બીજું શું સરખું થશે ઓમેગા સમાન બરાબર ઓમેગા બરાબર ટૂંપાય અરે કે સમાન કેમ કે સમાન વી સરખા ઓમેગા સરખા તો વી બરાબર બાય કે પરથી કે બરાબર ઓમેગા બાય વી ઓમેગા અને વી સરખા હોય તો કે પણ સરખા થાય ચલો આવા તરંગો ધારો કે એક પરિમાણમાં પ્રસરે છે આપણે બે વચ્ચેનું જે અત્યારે એંગલ જે છે એ બહુ નાનું રાખ્યું છે જે ઉદ્ગમથી પી વચ્ચે જે બન બનતો ખૂણો છે આ ખૂણો અત્યંત નાનો છે એટલે આપણે ધારો કે એમને એક જ દિશામાં પ્રસરણ પામતા ગણી શકીએ એટલે આપણી આ જે થિયરી છે એક જ દિશામાં જતા તરંગો માટેની છે અત્યારે તમને એસ વન એસ ટુથી પી તરફ જતા તરંગો ધારો કે આ એક શખ્સ હોય તો આ એક શખ્સ સાથે ધારો કે આ એક શખ્સ હોય તો આ એક શખ્સ સાથે કંઈક ખૂણો બનાવતી દિશા છે પણ આપણે ધ્યાન રાખજો સ્લાઇટ એંગલ માટેની આ ચર્ચા કરી છે આગળ જતા પ્રકાશના તરંગો માટે પણ તમે આવી જ ચર્ચા કરશો હવે આ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ છે પ્રારંભિક કળા તફાવત ફાઈ છે એમનો જે પ્રારંભિક કળા તફાવત છે એ ફાઈ જેટલો છે હવે એસ વનમાંથી ઉસળ જતા અને ધનક્ષ દિશામાં પ્રસરતા તરંગનું સમીકરણ શું થાય એ વન સાઇન ઓમેગાટી માઇનસ કે એક્સ અને બીજા માટે એ ટુ સાઇન ઓમેગાટી માઇનસ કે એક્સ પ્લસ ફાઇવ કારણ કે કડા તફાવત ફાઈ લીધો છે મેં હવે આ તરંગોનું સંપાતીકરણને લીધે મળતા પરિણામી તરંગનું સમીકરણ શું આવશે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ વાય વન પ્લસ વાય ટુ એ વન સાઇન ઓમેગાટી માઇનસ કે એક્સ પ્લસ એ ટુ સાઇન ઓમેગાટી માઇનસ કે એક્સ પ્લસ ફાઇવ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ખાસ મેટ્સ દ્વારા હવે આ પ્રકારમાં સાદુ રૂપમાં તમે અટવાશો

ધારો કે આવું હોય એસ પ્લસ બી એસ તો શું કરવાનું તો આ વખતે આ સૂત્ર લાગુ નહીં પડે કારણ કે બંને સાઈનના સહગુણક જુદા જુદા છે તો આવા સંજોગોમાં તમારે ફેઝરની રીતનો આપણે ઉપયોગ કરવો પડે એકચ્યુઅલી આ ફેઝરની રીત શું છે હાર્મોનિક વિધેયોના સરવાળા કે બાદબાકી માટેની રીત છે હાર્મોનિક વિધેયોના સરવાળા કે બાદ બાકી માટેની રીત છે આ રીતમાં કરવાનું એકચ્યુઅલી શું હોય ધારો કે તમને આવું આપેલું છે એક પરિણામ આપેલું છે વાય વન બરાબર એ સાઈન ઓમેગા ટી અને બીજું પરિણામ આપેલું છે એ સાઈન એ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ ક્લિયર હવે મારે વાય બરાબર વાય વન પ્લસ વાય ટુ મેળવવું છે તમારે શું કરવાનું આ વાય વન અને વાય ટુ આ અદિશ રાશિઓ છે આ શું છે અદિશ છે પણ તેમ છતાં એને આપણે સદીશની જેમ બતાવવા તમારે સદીશોને જેમ તીર દોરો છો તેમ તીર દોરવાનું પહેલાં વાયવનનું તીર દોર હવે આ તીરની લંબાઈ કેટલી દોરવાની તો કે યોગ્ય સ્કેલ પર આ વિધિનું મહત્તમ મૂલ્ય કેટલું છે એવન તો વનને અનુરૂપ એક તીર દોર ધારો કે આ દસ સેન્ટીમીટર છે તમે સ્કેલ માપ લીધું એક સેન્ટીમીટર બરાબર વન બરાબર ધારો કે દસ સેન્ટીમીટર છે અને સ્કેલ માપ લીધું તમે એક સેન્ટીમીટર બરાબર બરાબર ધ્યાન આપજો એક સેન્ટીમીટર બરાબર એક સેન્ટીમીટર આવું સ્કેલમાં આપી લીધું છે કે ભાઈ એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર બતાવે છે તો આના માટે દસ સેન્ટીમીટર લંબાઈનું તીર દોરી દઉં હવે આ જે દિશા તમે લીધી ને એ ઓમેગા ટીની દિશા બતાવે મતલબ કે આ સંદર્ભ દિશા તરીકે આપણે ઓમેગા ટીને પસંદ કરેલું છે હવે બીજો ફેઝર ફેઝર એટલે કે તીર ઓમેગાટી વધતા ફાઈ એટલે કે ફાઈવ જેટલા ખૂણે છે જો પ્લસ હશે ને પ્લસ તો ખૂણો વિષમ ગળી દિશામાં લેવાનો અને જો માઇનસ હશે ને તો ખૂણો અહીંયાથી સમઘળી દિશામાં દાખલા તરીકે ઓમેગાટી માઇનસ ફાઈવ હોત ને તો હું નીચે તરફ આવું તીર દોરતી હવે ચાલો એ ટુ જેટલું મૂલ્યનું એક તીર દોરવાનું સદીશને ત્રિકોણની રીત છે સેમ એ જ રીતે બસ હવે ત્રિકોણની રીતમાં જે પરિણામી સદીશ આવતો હતો ને તો અહીં આપણો પરિણામી ફેઝર વાય બતાવશે અને જેનું મહત્તમ મૂલ્ય એને આપણે એ કહીશું વાયુનું મહત્તમ ને એ વાય વનનું મહત્તમ મૂલ્ય એ વન વાય ટુનું મહત્તમ મૂલ્ય એ ટુ તો વાયનું મહત્તમ મૂલ્ય શું આવશે એ અને આ આપણી સંદર્ભ દિશા સાથે પરિણામી ફેઝરે બનાવેલો ખૂણો ધારો કે ઠીઠા જ બસ હવે તો કામ થઈ ગયું ત્રિકોણી રીતે આવડે છે એ બરાબર શું આવશે અંડરુટ

જો એ વન પ્લસ એ ટુ કોસ ફાય આ રીતે તમે થીટા પણ મેળવી શકો માટે પરિણામી સ્થાનાંતર હવે કેવી રીતના લખશો તો વાય બરાબર એ સાયન ઓમેગા ટી પ્લસ થી સંદર્ભિશા ઓમેગા ટી એની સાથે પ્લસ થીટા ખૂણો બનાવે છે બસ આ રીતે તમારથી મેળવે તો એનો મતલબ કે આજે નવી રીત શીખ્યા આપણે કે અત્યાર સુધી એસ પ્લસ એસ કરતા પણ જો સાઈન અને આ સાઈન એ અને સાઈન બીના સહગુણકો જો અસમાન હોય તો કોમન કાઢી ન શકીએ તો એસ પ્લસ એસ કેવી રીતે કરવાના તો એને બદલે આપણે આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વપરાતી મહત્વની એક રીત ફેઝરની રીત ભણી ગઈ અને આ રીત હાર્મોનિક વિધેયો ના સરવાળા બાદ બાકી માટેની રીત છે એટલે કે સાઇન કોસ ધરાવતા સમય સાથે બદલાતા જે પદો હોય ને હાર્મોનિક વિધેયો એને સરવાળા બાદ બાકીની રીત છે બેઠતી રીત સદી સોને મળતી આવતી રીત છે પણ યાદ રાખજો આગળ જતા તમે વિદ્યુત પ્રવાહ ના સરવાળા કરશો એસી પ્રવાહમાં તો તે એસી પ્રવાહ સમય સાથે બદલાતા હશે એટલે એના પણ વિધિઓ આ જ રીતે હવે સમજી લો અહીંયા વાય વનને બદલે આઈ વન લખી દો વાય ટુને બદલે આઈ ટુ લખી દો બરાબર તો આ જ રીતે તમે બેઠો જ્યારે એ બે તર બે પ્રવાહો ભેગા થાય એસી પ્રવાહો ભેગા થાય તેમનો મહત્તમ પ્રવાહ આ રીતે ગણી શકશો ચાલો આમ તમે જોઈ શકશો કે આ પ્રમાણે પરિણામી તરંગનું સમીકરણ આપણા આ કિસ્સામાં તરંગ છે તો પરિણામી તરંગનું ફેઝરની રીત દ્વારા સમીકરણ મેળવી શકશો જેમાં એટલા આટલા અને ફાઈવ બરાબર તમને જે મેં લખ્યું છે એટલું ચાલો હવે મને મદદ કરો તો આપણા જે તરંગો છે પહેલાં તરંગ એ વન જેટલી એની મહત્તમ મૂલ્યના દોરવાનું આપણે ફેઝર બંને વચ્ચેનો કળા તફાવત ફાય છે તો એ વનના શીર્ષ પર એ ટુનું પૂછ મૂકી દેવાનું આ આપણો પરિણામી ફેઝર થશે કંપ વિસ્તાર શું આવશે એનો એ બરાબર અંડર રૂટ એ વન સ્ક્વેર પ્લસ એ ટુ સ્ક્વેર પ્લસ ટુ એ વન એ ટુ કોસ ફાય અને જેમને હજુ પણ ખબર ન પડી હોય કે મેં કેવી રીતે ટેન થીટા લખ્યા છે તેમના માટે ખાસ જુઓ આ એ વન છે તો એ ટુનો આ ઘટક શું થશે એ ટુ કોસ ફાઈવ આ શું થશે એ ટુ સાઇન ફાઈવ ચાલો ટેન થીટા આકૃતિમાં જુઓ તો કાટકોણ ત્રિકોણ જુઓ ટેન થીટા બરાબર એ ટુ સાઇન ફાઈ ડિવાઈડેડ બાય એ વન પ્લસ એ ટુ ફાઈવ હવે કંપ વિસ્તારનો વર્ગ લઈએ

એ સ્ક્વેરને બદલે આઈ એ વન સ્ક્વેરને બદલે આઈ તો એ વન એટલે અંડર રૂટ આઈ અને એ બરાબર બરાબર નહીં પણ એ ઇઝ પ્રપોર્શનલ ટુ અંડર રૂટ આઈ તો તમે તીવ્રતાનું આ સમીકરણ યાદ રાખવાનું છે તમારે ચલો આમ પરિણામી તરંગનું સમીકરણ શું બનશે તો સેમ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ઠીટા તો સંદર્ભ દિશા સાથે કેટલા ખૂણે છે ઠીટા ખૂણે અને એ તરીકે આપણે આટલું લખવાનું તો ચાલો મસ્ત મેથડ છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો વ્યતિકરણના બે પ્રકારો છે પહેલું છે સહાયક વ્યતિકરણ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અને બીજું છે વિનાશક વ્યતિકરણ તમે જોયું કે હમણાં બે ઉદ્ગમો સોર્સ વન અને સોર્સ ટુમાંથી જતા તરંગો પી પાસે સંપાત થયા બંને તરંગો બંને ઉદ્ગમો માટે આવૃત્તિ સરખી હતી એટલે કે સુસંબદ્ધ ઉદ્ગમો હતા અને પી બિંદુ પાસે તેઓ સંપાત થયા એસ વન એક આપેલું અંતર એક્સ હતું એસ એ કાપેલું અંતર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ હતું તો એમની વચ્ચેનો પથ તફાવત ડેલ્ટા એક્સ હતો અહીં એક મહત્ત્વની માહિતી મારે કહેવું છે કે તરંગ પ્રસરણની ઘટનામાં લેમડા જેટલા અંતરે કળા તફાવત લેમડા જેટલા અંતરે કળા તફાવત શું હતો ટુ પાઇ રેડિયન તો ડેલ્ટા એક્સ અંતરે કળાનો તફાવત કેટલો થાય તો આપણા કિસ્સામાં બંને તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ છે તો ફાય બરાબર ટુપાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ બહુ મહત્વનું સૂત્ર છે ગુજરાતીમાં આ રીતે પણ યાદ રાખી શકો કળા તફાવત ઇઝ ઇક્વલ ટુપાઈ બાય લેમડા એટલે જ કે ઇન્ટુ પદ તફાવત બે તરંગો વચ્ચેનો કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા એમના અંતરોનો તફાવત એટલે કે પદ તફાવત તો વિદ્યાર્થી મિત્રો તમે તીવ્રતાના આ સૂત્રમાં છો આઈ વન ફિક્સ આઈ ટુ ફિક્સ ટુ આઈ અન્ આઈ વન ફિક્સ વેલ્યુ છે પણ ફાઈ ખૂણા પર આધાર કળા પર આધાર રાખે છે કળા તફાવત પર આધાર રાખે છે હવે જો ફાઈ બરાબર ઝીરો લમ

તો ત્યાં તીવ્રતા મહત્તમ બનશે આ બિંદુએ આપણે બોલીશું સહાયક વ્યતિકરણ રચાયું છે આ બિંદુએ શું બોલીશું આપણે સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ બોલીશું તો વિદ્યાર્થી મિત્રો આમ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન તો મેં ત્યાં હમણાં જ સમજાયું કે ફાઈવ બરાબર શું થાય ટુ એન ફાઈ જે એન બરાબર ઝીરો વન ટુ થાય આ સંજોગોમાં આવા બે તરંગો જેમના કંપની સ્તરો એ વન અને એ ટુ છે એક જ બિંદુ પાસે ભેગા થાય શૃંગ સાથે શૃંગ ગર્ત સાથે ગર્ત ભેગું થાય તો પરિણામી માધ્યમના કણનું સ્થાનાંતર શું થશે તો એનો મહત્તમ કંપ વિસ્તાર એ વન પ્લસ એ ટુ બનશે આવા તરંગોના સંપાતીકરણ લીધે શું થશે જ્યાં કડા તફાવત એન પાય થશે ત્યાં પરિણામી કંપ વિસ્તાર એ વન પ્લસ એ ટુ મળશે આ વખતે એ બિંદુ પાસે શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત સંપાત થયું છે બરાબર ધ્યાન આપજો તો જો બે તરંગો વચ્ચેનો પત તફાવત ડેલ્ટા એક્સ હોય તો ફાઈને બદલે શું મુકાય ટુ પાઇ બાય લેમડા ઇન ટુ ડેલ્ટા એક્સ તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એન લેમડા આમ સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાઈને ને કોઈ બિંદુ પાસે ભેગા થતાં સંપાત થતાં તરંગો માટે કડા તફાવત ટુ એન પાય અને પત તફાવત એન લેમડા હોય તો આ બિંદુએ પરિણામી કંપ વિસ્તાર મહત્તમ થાય તીવ્રતા પણ મહત્તમ થાય આ બિંદુએ સહાયક વ્યતિકરણ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ રચાયું છે તેમ કહેવાય પરિણામી કંપ વિસ્તાર એ વન પ્લસ એ ટુ અને તેથી તીવ્રતા પણ મહત્તમ બનશે પણ વિનાશક વ્યતિકરણ તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ સમજી લો આપેલ બિંદુ પાસે એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું ગર્ત સંપાક થાય છે હવે આ સ્થિતિમાં પરિણામી કંપ વિસ્તાર શું થશે એ વન માઇનસ એ ટુ એ વન માઇનસ એ ટુ થતો જોવા મળશે આમ આ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ ચાલશે તીવ્રતાનું સૂત્ર આપણું શું હતું આ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ ટુ અંડરઉ આઈ વન આઈ ટુ કોસ ફાઇવ અને આઈ મિનિમમ મારે જોઈતા છે તો એના માટે કોસ ફાઈવનું પણ મારે કયું મૂલ્ય લેવું પડે મિનિમમ અને કોસ ફાઈવનું મિનિમમ મૂલ્ય શું થાય માઇનસ વન તો આ બિંદુ પાસેની તીવ્રતા આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ ટુ અંડર ઓટ આઈ વન આઈ ટુ આમ તીવ્રતા ન્યૂનતમ બની જશે તે ચલો આ સ્થિતિમાં કોસ ફાઈવ બરાબર મારે માઇનસ વન લાવવાનું છે અને તમને બધાને ખબર છે કે ફાઈ બરાબર તમે પાઈ મૂકો થ્રી પાઈ મૂકો ફાઈવ પાઈ મૂકો સેવન પાઈ મૂકો આ બધા મૂલ્યો માટે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન મળશે અને પાઈનો સૌ ગુણક કોણ છે એ સંખ્યા છે તો એનો મતલબ કે એન બરાબર વન ટુ થ્રી ટુ એન માઇનસ વન પાઈમાં એન બરાબર વન ટુ થ્રી મૂકો તો કોસ ફાઈની વેલ્યુ માઇનસ વન મળશે ચલો તો વિદ્યાર્થી મિત્રો આમ ફાઈ બરાબર ટુ એન માઇનસ વન પાય એટલે કે ફાઈ બરાબર પાય ટુ થ્રી પાય ફાઈવ પાય વગેરે તો તે બિંદુએ પરિણામી તરંગ તીવ્રતા ન્યૂનતમ બનશે અને આ બિંદુએ વિનાશક વ્યતિકરણ અચાશે જો બે તરંગો વચ્ચેનો પદ તફાવત ડેલ્ટા એક્સ હોય તો ફાઈવ બરાબર ટુ પાય બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ આથી ડેલ્ટા x બરાબર ટુ એન માઇનસ વન લેમડા બાય થશે બરાબર વન ટુ થ્રી આ માધ્યમના કોઈ કણ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચેનો કડા તફાવત ટુ એન માઇનસ વન પાય અને પદ તફાવત ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ જય બરાબર વન ટુ થ્રી હોય તો તે બિંદુ પાસે પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતા ન્યૂનતમ બને છે આ બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાયું છે એમ કહેવાય સ્પષ્ટ છે કે ભાઈ આઈ મેક્સિમમ અપોન આઈ મિનિમમ તો આય ચાલે છે એ સ્ક્વેર તો આઈ મેક્સિમમ ઇઝ પ્રોપોર્શનલ ટુ એ મેક્સિમમ સ્ક્વેર પણ એ મેક્સિમમ એટલે એ વન પ્લસ એ ટુ અને એ મિનિમમ એટલે એ વન માઇનસ એ ટુ તો આઈ મેક્સિમમ અપોન આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એ વન પ્લસ એ ટુ હોલ સ્ક્વેર અપોન એ વન માઇનસ એ ટુ હોલ સ્ક્વેર નીટમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો ચાલો હવે ખાસ જોવાનું છે કે આવું વ્યક્તિકરણ ત્યારે આપણે અનુભવજન્ય બને અનુભવી શકીએ તો સામાન્ય રીતે ગણિતય રીતે તો વ્યતિકરણ થવા માટે બી આવૃત્તિઓ સરખી હોવી જોઈએ ઉદ્ગમો શું સંબદ્ધ હોવા જોઈએ ભલે ને કંપ વિસ્તાર અલગ અલગ હોય ચાલે પણ એને અનુભવાઈ નહીં શકાય સ્પષ્ટ રીતે નહીં અનુભવાય કે હા જો અહીંયા વ્યતીકરણ રચાયું છે આવું વ્યક્તિકરણ સ્પષ્ટ રીતે અનુભવી શકાય તે માટે બંને તરંગોના કંપ વિસ્તારને પણ આપણે સરખા રાખી દઈએ મતલબ એ વન બરાબર એ ટુ બરાબર એડેસ લઈ લઈએ તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર એડેસ બરાબર અંડર અંડરુટ એડેસ સ્ક્વેર પ્લસ એડેસ સ્ક્વેર પ્લસ ટુ એ ડેસ સ્ક્વેર કોસ ફાઈ બંને બાજુ વર્ગ લઈ લઈએ ટુ એડેસ સ્ક્વેર કોમન લઈએ તો વન પ્લસ કોસ ફાઈવ

મતલબ કે પ્લસ ઓર માઇનસ વનનો વર્ગ મતલબ કે વન તો જ્યાં સહાયક વ્યક્તિકરણ થશે ત્યાં તીવ્રતા મહત્તમ થશે અહીંયા શૃંગ સાથે શૃંગ સંપાદ થશે પરિણામે મહત્તમ કંપ વિસ્તાર અહીંયા બમણો થશે અને આથી તીવ્રતા એ મૂળ તીવ્રતા કરતાં કેટલા ગણી થશે ચાર ગણી થશે પણ જ્યાં વિનાશક વ્યતિકરણ થશે તો અહીંયા શું લખશો ફાઈ બરાબર ટુએન માઇનસ વન પાય સૂત્રો મોડે કરી નાખજો આજે તો જ આવતીકાલનો લેક્ચર તમને સમજ્યા છે ફાઈ બરાબર ટુએન માઇનસ વન પાય બાય ટુ અચ્છા પાઈ બાય ટુ છે કોઝ સમથિંગ પાય બાય ટુ તો ઝીરો તો તીવ્રતા ઝીરો થશે તો આ બિંદુ પાસે કઈ ભૌતિક ઘટના બનશે જે અગાઉ પણ મેં ભણી ભણાવી છે તમને આવા તરંગ સ્પંદોને લીધે પરિણામી સ્થાનાંતર અહીંયા ઝીરો થશે મતલબ કે અહીંયા એ મિનિમમ ઝીરો થતાં તીવ્રતા પણ ઝીરો થશે આના પર આધારિત ગુજરાત બોર્ડ તેમજ નીટ બંનેમાં એક ક્વેશ્ચન પૂછાયેલો કે વિદ્યાર્થી મિત્રો જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં તરંગો એકબીજા મતલબ કે તરંગોની ઉર્જાનો નાશ થાય છે સાચું કે ખોટું જવાબ છે ખોટું ઉર્જાનો નાશ ન થાય તરંગો પોતાની પ્રકૃતિ જાળવી રાખતા હતા ખ્યાલ છે ને તો શું થયું હશે તો તમે ચેક કરો તમે ચેક કરો ટોટલ આપણે એસ વન અને એસ ટુ બે ઉદ્ગમો છે ક્લિયર આઈડેસ આઈડેસ તીવ્રતા જાય છે બે ભિન્ન બિંદુ પર આપણે લઈએ આઈડેસ બે ભિન્ન બિંદુ લીધા આઈડેસ ચાલો પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ થાય છે તીવ્રતા શું થઈ ગઈ ફોર આઈડેઝ તીવ્રતા અહીંયા આઈ મેક્સિમમ ફોર આઈડેઝ અને ક્યુ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ થાય છે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ તો આઈ મિનિમમ ઝીરો થાય છે અરે ભાઈ ઊર્જાનું સંરક્ષણ થયું ચેક કરો તમે પી તરફ અને ક્યુ તરફ ટોટલ કેટલી એનર્જી જતી હતી કેટલી તીવ્રતા જતી હતી ફોર આઈડેઝ આઈડેસ પ્લસ આઈડેસ પ્લસ આઈડેસ પ્લસ આઈડેસ વ્યતિકરણમાં શું થયું પી પાસે ટોટલ ફોર આઈડેસ તીવ્રતા જોવા મળી અને ક્યુ પાસે ઝીરો કારણ કે તે વિનાશક છે આમ વ્યતિકરણની ઘટનામાં શું થાય ઉર્જાનું પુનઃ વિતરણ થાય માધ્યમના કણો પર ઉર્જાનું શું થાય પુનઃ વહેંચણી થાય ઉર્જાનો નાશ ન થાય ટોટલ તમે ચેક કરો એસ વનમાંથી આઈડેસ આઈડેસ ટુ આઈડેસ એસ ટુમાંથી આઈડેસ આઈ ડેસ ટુ આઈડેસ ટોટલ ફોર આઈ તીવ્રતા હતી જ જે બધી સહાયક વ્યતિકરણવાળા બિંદુ પાસે પી પાસે ગઈ અને ક્યુ પાસે શૂન્ય થઈ બરાબર હું હંમેશા ઓપ્ટિક્સ ભણાવું છું ને જો આ તરંગો પ્રકાશના તરંગો હોય ને અને જો એ વ્યતિકરણ અનુભવતા હોય તો હું એક વાક્ય હંમેશા બોલું છું કે ફિઝિક્સનું નોલેજ જે સંતો મહાનુભાવોને પણ ખોટા પાડે સંતો કહે છે કે ભાઈ પ્રકાશ અજવાળા પાથરે સંતો શું કહે પ્રકાશ હંમેશા અજવાળું કરે પણ ફિઝિક્સ કહે જરૂરી નથી ભાઈ જો આ વ્યતિકરણની ઘટના હોય વ્યતિકરણની ઘટના પ્રકાશ માટે પણ થાય તો જ્યાં સહાયક વ્યતિકરણ થશે ત્યાં પ્રકાશ હશે જ પણ પ્રકાશના તરંગો ધારો કે ક્યુ પાસે પહોંચે છે પણ એમની વચ્ચે વિનાશક વ્યતિકરણ થાય છે તો ત્યાં તીવ્રતા ઝીરો થશે પણ ક્યારે સમાન કંપ વિસ્તાર હોય ત્યારે આમ પ્રકાશ ક્યુ પાસે જાય છે પ્રકાશ વત્તા પ્રકાશ અપ્રકાશ આમ સંતો અહીંયા ખોટા પડે છે ક્યુ બિંદુ એ શૂન્ય તીવ્રતાવાળું બને છે આમ સંત વાણી કરતાં પણ ઊંચી વાણી કઈ ફિઝિક્સ વાણી જે આને અનુલક્ષીને મેં તીવ્રતાનો આલેખ તીવ્રતાનો આલેખ આપણે સમીકરણ માટે ને અનુરૂપ બતાવ્યો છે ધ્યાન આપજો તમારે અહીંયા ખાસ એ જોવાનું આ તીવ્રતા વિરુદ્ધ કળાનો આલેખ છે ફાઈ બરાબર જ્યારે તમે પાઈ લેશો પાઈ તો કો સ્ક્વેર પાય બાય ટુ શું થશે ઝીરો માઇનસ પાઈ લેશો કો સ્ક્વેર માઇનસ પાઈ બાય ટુ એ પણ શું થશે ઝીરો તો આ રીતે તમે તીવ્રતા વિરુદ્ધ કળાનો આલેખ દોરી શકો વિદ્યાર્થી મિત્રો સ્થિત વ્યતિકરણ અનુભવાય તે માટે જરૂરી શરત છે કે બંને તરંગોનો કળા તફાવત અચળ કે શૂન્ય થવો જોઈએ ફાય અચળ હોવા જોઈએ કે શૂન્ય હોવા જોઈએ પણ ફાય સમય આધારિત હોવા જોઈએ નહીં સમય સાથે આ કળા તફાવત બદલાતો હોવો જોઈએ નહીં તો આપણે એની શરત છે ચલો એક સામાન્ય એક્ઝામ્પલ છે જે ઘણી વખત પૂછાયો છે અને એને પૂરો કરીને આપણે આજના લેક્ચરને પણ સમાપ્તિ આપીએ બે સુસંબદ્ધ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર ફોર જેમ વન છે તો તેમના વ્યતિકરણથી મળતી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર શોધો તો વિદ્યાર્થી મિત્રો આઈ વન અપોન આઈ ટુ આપ્યું છે ફોર બાય વન તો આઈ મેક્સિમમ અપોન આઈ મિનિમમ શોધવાનું છે તમે જાણો છો આઈઝ પ્રોપોશનલ ટુ એ સ્ક્વેર તો એ વન સ્ક્વેર બાય ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર બાય વન માટે એ વન બાય એ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય વન હવે મહત્તમ તીવ્રતા માટે કંપ વિસ્તારોનો સરવાળો અને ન્યૂનતમ તીવ્રતા માટે કંપ વિસ્તારોની બાદ બાકી આપણે એક કામ કરીએ યોગ વિયોગ પ્રમાણે લઈ લઈએ અંશમાં છેદને ઉમેરીએ અને અંશમાંથી છેદને બાદ કરી તો એ મેક્સિમમ બાય એ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ થ્રી થશે બંને બાજુ વર્ગ લઈ લે तो ये मैक्सिमम स्क्वायर अपॉन ए मिनिमम स्क्वायर इज इक्वल टू नाई मैं आई मैक्सिमम अपॉन आई मिनिमम इज इक्वल टू शू आय कारण के आई इज़ प्रपोर्शनल टू ए स्क्वायर। तो विद्यार्थी मित्रों जे आ घटना है। घटना ने आधार हम आप आग आज कंसेप्ट पर थी, थोड़ा बे जुदा कन्सेप्ट आवृत्ति अलग हो शू तो आवृत्ति કંપ વિસ્તાર સમાન પણ ગતિની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો શું થાય આ ઘટનાને આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું ભગવાન તમારી ઉજ્જવળ કારકિર્દી માટે એમના અનંત આશીર્વાદો તમને આપે તમે સદાય હસતા રહો એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ